વિદ્યાર્થીને આપઘાત કર્યો છે, જેમાં મુંબઈના જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરની પુત્રે આપઘાત કરતા ચકચાર મચી છે. બીટેકની પરીક્ષામાં નાપાસ થયા બાદ તે તણાવમાં જ રહેતી હતી, જેમાં પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી તેણે આપઘાત કર્યો છે. તેણે પોતાના બંને હાથ પણ લોક કરી દીધા હતા, તેમજ સુસાઇડ નોટ લખીને એ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. તેમાં મોત માટે કોઈ જવાબદાર ન હોવાનો તેમાં ઉલ્લેખ કરાયો છે. અભ્યાસમાં નાપાસ થવાના ડરના કારણે તેણે આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનું નામ મનોશ્રી કે વેક્ટસન નાયકર હતું, જે સ્કેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી, તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી, જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈક બીજું જ આવત, હું ભારણ બનવા માંગતી નથી, આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢી છે, જેમાં સુસાઇડ નોટ યુતે અંગ્રેજીમાં લખી હતી. મૃતકને અન્ય એક ટ્વિન્સ બહેન પણ છે. મનોશ્રીએ થોડા સમય પહેલાં જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી, જેમાં નાપાસ થયા બાદ માનસિક તણાવમાં તે આવી ગઈ હતી. તે દરમિયાન અંતિમ પગલું તેણે ભરી લીધું હતું.